એવું આપણો મિત્ર થાય. ત્યાં લાલાની વાત ત્યાંથી આગળ ગયા અને વડીલો ઓટા ઉપર બેઠા હતા અને વડીલો વાતો કરતા હતા. નંદ બાબાને લાલો થયો પણ મોટી ઉંમરે થયો, હારો દીકરો થયો. ત્યારે એક જણાએ કીધું, પણ એ દેવ નો દીધેલો છે. આ દેવ નો દીધેલો નથી કે તમે મારા દેવ ના દીધેલ છો. એવું કઈક આવે છે ને, તમે મારા દેવ ના દીધેલ છો, તમે મારા મન ના માગેલ છો, તમે મારા દેવ ના દીધેલ છો, તમે મારા મન. બેનો એના ધણી ને આવું કે, તમે મારા દેવ ના દીધેલ છો, તમે મારા મન ના માગેલ છો. કારણ કે ગોર માં પૂજે ને ત્યારે માગે, ગોર માં ગોર મારે કંથ દેજો કયા ગરા એટલે આપે. તમે કઈ ગોર માં પૂજો નહી એટલે તમને તો કઈ એવું મળે નહી કયા ગ્રહ, એટલે એને જ મળે. જે કરે એને ફળે, કઈ કરો જ નહીં તમને શું મળે. એટલે તમારા ગામમાં લાલજી છે, અહીંયા આવીને માગવું, હરી ઘરવાળી દેજો. જે ન હોય એને હો. હમણાં વિજય સ્વામી નથી કેતો, ઓલા ભાઈ પરણી જાય તો, પણ એ પરણી જાય વેલા જાગશે ને ઠાકોરજી સેવા કોણ કરશે? પછી માતાજીની સેવા કરે કે લાલે નહીં કરે? ગમે તે એક ના પૂજારી થવાય. બધા વડીલો વાતો કરે કે નંદ બાબા ને ત્યાં દીકરો થયો પણ દેવ નો દીધેલ છે. પોતના નક્કી કર્યું કે ગોપીઓના મોઢે લાલો, બાળકોના મોઢે લાલો અને વડીલોના મોઢે લાલો. આ ગામમાં એક જ વિશિષ્ટ છે અને ભગવાને નક્કી કર્યું હતું આ ગામમાં અમે ઘણા જન્મમાં છીએ, પણ સીધી તું મારી પાસે આવતી એટલે આપણે માસી મામ ભાણિયાનો હિસાબ પતી જાય. ગોપ્યુ વિચારી આ પૂતનાને જોઈને ત્યાં તો મોહી ગયા. કેવી સુંદર બાઈ છે, કેવું રૂપ છે, કેવી ચાલ છે. ગોપ્યુ બધી આમ ઘેરો વળી ગયો. એટલે પેલી પૂતનાએ પૂછ્યું કે મારે નંદાલય જવું છે, નંદાલય ક્યાં છે? એટલે એ ગોપીએ કીધું કે હા, મેં યમલા અર્જુનના વૃક્ષો દેખાય ને એ જ નંદાલય. પણ બારે માણાનો સ્વભાવ છે, એક પ્રશ્ન પૂછે ને સામે જો પાંચ ન કરે તો એ બેન ન હોય. સામે પાંચ પ્રશ્નો કર્યા, બધી ગોપીઓ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, લાલાને તમે શું થાવ, યશોદા તમારે શું થાય? એટલે પૂતના કે યશોદા મારી બેન થાય અને લાલાની હું માસી છું, એને ત્યાં યશોદાને ત્યાં લાલો જન્મો ને એટલે હું જબલું લઈને આવી છું. જો સામે જ ધારો, સામે યમલા અર્જુનના બે વૃક્ષ છે ને, યશોદા છે ને રોહિણીજી બંને જણા બેઠા હતા, લાલાને પારણામાં પોટાડ્યો હતો અને લાલો રમતો હતો અને યશોદા ભૈયા એને હિંચકો નાખતા હતા અને સરસ મજાનું હાલરડું ગાતા હતા. પારણીઓ બંધા લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય, પારણીઓ હવે તો ઘોડિયા નથી, હવે એની મેળે હાલે ને એવું આવી ગયું. વિદેશો ની અંદર તો છોકરું કોઈ તેડવું જ નથી, ત્યાંકડીમાં જ નાખે. માં કપડા એવી પહેરી ને એટલે ખોળો સારો હતો, હવે જીન્સ પહેરે એટલે ખોળો હરકો થાય જ નહીં, આમ જ પહેવું પડે. છોકરું જાય ક્યાં બિચારું?
આપણે બધા વાક્ષાળી છે, ખોળા મોટા થયા છે અને બાટલી નથી પીધી, ધાવીને મોટા થયા. હવે તો છોકરાની દશા જ ભૂંડી છે યાર. પણ આ ગામની માવો બધી હારી. લાલા ને એવું સરસ બધાનું હાલેડું ગાતા હતા ને બોલી આવી હો ઉતાવળે ઉતાવળે યશોદાજી વધાયો 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 વધાયો. તમારે ત્યાં લાલો થયો ને વધાયો વધાયો. યશોદાજી વિચાર કરે કે કોણ છે. યશોદા બેન કીધું એટલે યશોદા વિચાર કરે મારી આ બેન ક્યાં હશે, હશે મામાની ફઈની કઈક આગી આગી હશે. પધારો પધારો. કારણ કે યશોદાજી એટલા બધા ભોળા હતા, એટલા બધા ભલા હતા. આસન આપ્યું, આસનની અંદર એટલી કાઠિયાવાડમાં ખાટલી આવે, એ ખાટલીને માસી કહે. એ માસી મૂકીને એના ઉપર ગોદડી પાથરી દીધી. બેસો બેસો. માસીની ઉપર માસીબા બેઠા. યશોદા ને એમ થયું કે મહેમાન આવ્યા, અતિથિ આવ્યા એટલે ગળું મોટું કરાવવું પડે. રસોડામાં ગયા કઈક બનાવવા માટે એટલે હુતા હુતા લાલાએ કીધું કે લાલ મમ્મી આ છે ને મહેમાન મારા છે અને ગળું મોટું હરખીને હું કરાવવાનો છું. હું પાડી આને યશોદાજી બેન કે હું તમારા લાલાને રમાડું. યશોદા માતે કીધું રમાડો ને. અને સુખદેવજી મહારાજે શબ્દ ચિત્ર આપતા લખ્યું. આમ જે ઊભી થઈ અને લાલાને લેવા જાય, લાલો એવો રમતો તો આંખ ઉગાડી કરી અને જ્યાં કૃષ્ણ ભગવાનની આંખો અને પૂતનાની આંખો જ્યાં ભેગી થવા જાય એ વખતે સુખદેવજી મહારાજ કે વિબુદ્ધતામ બાલક મારિકા ગ્રહમ ચરાચરાત્માત્મનિમિતે ક્ષણ. ભગવાને એની સેકન્ડે આંખ બંધ કરી નિમિલિતે ક્ષણ ક્ષણે વિબુધ્યતામ બાલક મારિકા ગ્રહમ. તો લાલાને શું લાગ્યું? રોજ મમ્મી એમ કે છે હું જ બાવ હું જ બાવ આ બાવ આવ્યું છે ને એટલે આંખ બંધ. ઋષિ મુનિઓ જે એની ઉપર ચર્ચાઓ કરી, કોઈ કે આટલા માટે આંખ બંધ કરી, કોઈ કે આ માટે આંખ બંધ કરી. પૂતના એટલું કપટ લઈને આવી હતી, સુંદરતાનું રૂપ ધારણ કર્યું હતું, પણ સ્તનની ઉપર હળાહળ કાળ કૂટ ઝેર ઝોપડીને આવી હતી. કૃષ્ણ જેવું સ્તનપાન કરે એની ભેગો મરી જાય. આમ ધાત્રી બનીને ધવરાવવા માટે આવી છે. તો આને ધવરાવું અને ધવરાવી જ મારી નાખું. આજે જગતનું ચિત્ર બહુ બદલાઈ ગયું છે. હમણે મેં એક પ્રસંગ વાંચ્યો હતો. મોટી કંપનીની સીઓ બાય એને પોતાના એકના એક છોકરાને મારી નાખ્યો પોતાના સ્વાર્થ માટે. ટીવીમાં આવે તમને બધા સમાચાર સાંભળ્યા હશે. ગોવા લઈ ગઈ છોકરાને, ગોવા હોટલની અંદર મારી નાખ્યો, પછી બેગમાં ભરી અને પ્લેનમાં જતી હતી પેલા પકડાઈ ગઈ. વિચાર કરો, ઘણી વખત એમ થાય કે માં છે કે ડાકણ છે. માં તો કેવી હોય, પોતાના છોકરાને કઈક થાય તો એને ઊંઘ ના આવે. આજે મને એમ કહેવાય દો કે ઈશ્વર ઘરે ઘરે પહોંચી નથી શકતો, એટલે તો ભગવાને એને માં બનાવી છે. લોહીમાંથી દૂધ બની જાય, માના આશીર્વાદ થી તો આ દુનિયા મોટી થાય. આવું કરે અને પોતાના સ્વાર્થ માટે કરે. બચ્ચે કા કોઈ ગુના નહીં થા, અપના સ્વાર્થથી બડા હો જાતા. પુતના ધાત્રી ખોટી બની બની દવરાવા માટે આવી, ભગવાને આંખ બંધ કરી. પ્રસંગો તો ઘણા છે કેમ આંખ બંધ કરી, પણ ભગવાને વિચાર કર્યો જેના ખોળામાં બેઠો હોશ નહીં મરી જશે.
જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નહી આનું કયું એવું સત્કર્મ છે લાવ તું જો માણસને જયારે યાદ કરવું ને ત્યારે આંખ બંધ કરીને આમ વિચાર કરે એટલે ભગવાને આંખ બની કરીને જ્યાં વિચાર કર્યો ને ત્યાં દેખાણું ઓહો આ તો કયા જન્મની અંદર બલિ મહારાજની દીકરી રત્નમાળા હતી ભગવાન વામન એના ઘેરે આવ્યા રૂપકડા ઠાકોરજીને જોઈને આ રત્નમાલાને ભાવ થયો કે એસા બચ્ચા અગર ભગવાન જો મુજે દે દે તો ગોદ મેં બિઠાકર મેં પ્યાર સે ઉનકો સ્તનપાન કરાઉંગી ભગવાને કીધું તથાસ્તુ પણ ઈનાઈ ભગવાન વામનમાંથી વિરાટ તન બલિને બાંધ્યા અને બલિનું બધું છેતરી લઈ લીધું એ વખતે અને દાંત કચકચાવીને એવું કીધું એસે બચ્ચે કો તો દૂધ નહીં પીલાના ચાહીએ ઝેર પીલા કર માર દેના ચાહીએ ભગવાન કે તથાસ્તુ દોનો ભાવ મેરે પ્રતિ થા એટલે ધાત્રી બનીને દવરાવા આવી છે અને ઝેર પાઈને મારવા આવી બંને ભાવ ભગવાને આજે પૂરા કર્યા પણ આમ સુખદેવજી મહારાજે એટલું મસ્ત લખ્યું કે જેમ કોઈ કાળા સર્પને પોતાની ગોદમાં લે એમ એને ભગવાન કૃષ્ણને પોતાની ગોદમાં લીધા અને ભગવાને મનમાં કીધું માસી બા રહેવા દો રહેવા દો પ્લીઝ રહેવા દો મરી હું નહીં જાઉં ગુજરી તું જાશ પુણ્યતિથી તારે આજથી ચાલુ થઈ જાય પણ માને તો ગોદમાં લઈને ઉપર હાડલો ઢાંકી અને સ્તન ખુલ્લું કરીને જ્યાં કૃષ્ણના મોઢામાં આપે ઠાકોરજી તો કેટલાય દિવસના જાણે ભૂખ્યા ન હોય કેટલાય દિવસના એમ સ્તનપાન કરવા માંડ્યા આનંદજી કા મેરો કેમ નહીં ભક્તો જેની દ્રષ્ટિ પડે હળાહળ વિષ અમૃત થઈ જતું હોય ઝેર કા નિર્માણ કરને વાલા ઝેર ક્યું ને પચા પાય પિતા 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 એનું દૂધ ઝેર બધું ઠાકોરજી પી ગયા ને કઈ પણ ન રહ્યું એટલે ભગવાન ને કહા કે બબ્બી મેં ભૂખા હું और मुझे जो देने के लिए आते हैं वो अतृप्त नहीं छोड़ सकते बोल अब तेरे पास कुछ है दूध नहीं है जहर नहीं है अब क्या है कुत्ता ने कहा कि प्राण है वो जलेगा भगवान ने कहा वो भी जलेगा ठाकुर जी जरे प्राण नु प्राण करवा मिला आखा शरीर ने अंदर मर्म स्थानों ने अंदर वेदना थवा मंडी दांभिक रूप छूटी गयू જોર જોરથી બોલવા માંડી કૃષ્ણ નામ ધક્કો મારે છોડાવા જાય પણ ઠાકોરજીને કોણ છોડાવે સામુંચ મુંચાલમિતિ પ્રવાસિણી નિષ્પિડ્યમાના ખિલ જીવ મરમણી તમામ મર્મ સ્થાનો ની અંદર વેદના થવા માંડી દાંભિક રૂપ છૂટી ગયું ભયંકર રાક્ષસ ની દય એને એમ થયું કે આ જીવ તો છે ત્યાં સુધી માં લઈ જાઉ કંસ ને આપી દઉં પણ ઈ નહી તું જીવતી છો આકાશમાં જયારે ઉઠવા માંડી સુખદેવજી મહારાજ કે યશોદા રોહિણી નાખુ કુકુળ પુતનાની પાછળ આકાશમાં પેલી લાલા 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 કરતા મંગાઈ જાય છે તેની દ્રષ્ટિ ઉપર છે હેઠે હાલ્યા જાય છે સુખદેવજી મહારાજ કે કોઈને ખાડો ટેકરો કે પથ્થરની ઠેસ ન આવી કારણ કે દ્રષ્ટિ રામ તરફ હતી ને એટલે ભગવાન રક્ષા કરતા હતા પૂતના હજી તો ગોકુળના પાત્રમાં જાય ત્યાં ધમશાની ધમ પડી આ બાજુ નંદબાબા કંસને કર આપવા માટે ગયેલા વસુદેવજીને મળે છે વસુદેવજી કહે છે જલ્દી તમે ગોકુળ જાઓ મને એમ લાગે છે ગોકુળમાં ભયંકર મોટો ઉત્પાદ થઈ રહ્યો છે નંદબાબા ત્યાંથી આમ પોતાનું ફાળિયું પોતાની વાગડી માથે મૂકતા અને ગોવાળિયા ચાર પાંચ હતા એને લઈને ઉતાવળે પગે આવે પણ આવતા આવતા એને છે ને મહાવીર હનુમાનજીની બાધા રાખી દાદાની બાધા રાખી કારણ કે રક્ષા તો એ જ કરે તું રક્ષક કાહું કો ડર રામને જરૂર પડી ત્યારે એને અંજનીના દીકરાનું દ્વાર ખખડાવ્યું નંદબાબાને જરૂર પડી ત્યારે એને અંજનીના દીકરાનો દ્વાર ખખડાવ્યો અને દ્વારિકાનાથને દ્વારિકામાં જરૂર પડીને પાંડવોને જરૂર પડીને ત્યારે એને અંજનીના દીકરાના દરવાજે જઈને ઉભા રહ્યા નંદબાબાએ હાથમાં માળા લીધી ભગવાનનું નામ લીધું બાધા રાખી
અને ઉતાવળે પગે આવે ત્યાં તો આ બાજુ પૂતનાનું અચ્યુતમ કેશવ દેવતા ઠાકોરજીની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી, ઓલા ગોવળિયા મોટા મોટા વાહડા લઈ પૂતના નામાં ભેરવા કરે, જીવતી નથી જીવતી છે આપણને ભરખી જા. પણ ગોપીઓ તો સીધી આવી ને એકબીજાની ઉપર ખંભા ઉપર પગ મૂકી ઠાકોરજીને ઉપરથી લાવી અને સીધા યશોદાને આપ્યા, અને યશોદાને જે આપ્યા ને ત્યાં તો યશોદા પોતાના ગળે વળગાડી અને ચુંબન કરવા માંડી, કારણ કે એનો પ્રાણ નીકળી ગયો. મારા લાલાને કઈ થયું નથી. એટલે લાલો મનમાં કે, કારણ કે બાળક એટલે બોલી જ ન, પણ મનમાં કે મમ્મી જે થવાનું હતું એને થયું, મને કઈ થયું નથી. સીધા ગૌશાળામાં લઈ ગયા. ગૌશાળામાં ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, પણ ઓલું પૂછડું હતું ને એ લાલાની ફરતું ફેરવું, નજર ઉતારી ભગવાનના નામ નજર ઉતારી. લાલો કે નજર મને નથી લાગી, નજર તો માસીને લાગી ગઈ. ગોવાળે વિચાર કર્યો કે આવડું મોટું શરીર, બહુ મોટું શરીર, કટકા કરી લાકડાઓ ગોઠવી ચિત્તાઓની અંદર કટકા નાખ્યા અને અગ્નિ સંસ્કાર કર્યો શરૂ. પણ સુખદેવજી મહારાજ કે રાજા, એનું શરીર જયારે સળગતું હતું ત્યારે એની અંદરથી અગ્રુ અને ચંદનની સુગંધ પ્રસરી, કારણ કે પરમાત્માનો સ્પર્શ થયો ને એટલે આ માયાનું શરીર પણ દિવ્ય બની ગયું. નંદબાબા જે આવ્યા ને જોયું ને, એ મેં કેટલા વર્ષોથી ચંદનના લાકડા ભેગા કર્યાથી બાળી દીધા, હું ઓલા કંઈ કાંઈ બાળ્યું નથી, તો આપણા ગામમાં આવું થયું હતું, આવી રાક્ષસની આવી હતી, લાલાને આવું કર્યું. મારા લાલો, અરે લાલો સુરક્ષિત છે, એ ગુજરી ગઈ એનો અગ્નિસંસ્કાર. નંદબાબા દોડા દોડ ઘેરે આવ્યા. આવી અદભુત ઠાકોરજીની એક એક કથાઓ છે. ભગવાન મોટા થયા છે. સુખદેવજી મહારાજ કે રાજા, ભગવાન 108 દિવસના થયા, પૂતના જ્યારે ના આવી ત્યારે કમસે શક્ટાસુર નામનો દૈત મોકલ્યો છે ભગવાને, એનો ઉદ્ધાર કર્યો છે. એ જ્યારે પાછો નો આવ્યો એટલે કમસે ત્રીજો દૈત તૃણાવર્ત મોકલ્યો છે, અને તૃણાવ્રત જયારે ત્યાંથી નીકળ્યો મથુરાથી ગોકુળ આવવા, એ વખતે યશોદા મૈયા લાલાને કોળામાં બિહારી દૂધ બાંધ કરાવતા હતા. ભગવાનને એમ થયું કે હમણે ઓલો આવે છે ને વંટોળિયાનું રૂપ લઈને આવે છે, મને અને માને બેન આકાશમાં લઈ જાય તો મને જ કઈ વાંધો નહીં આવે, પણ હું માવગરનો થઈ જાય ત્યાંથી પડશે તો. એટલે લાલાએ દૂધ પીતા પીતા એટલું વજન વધાર્યું, એટલું વજન વધાર્યું, એટલે યશોદાને એમ થયું કે આ અચાનક આ છોકરાનું વજન વધી કેમ ગયું. એટલે લાલાને ધીરેક લઈને ધરતી ઉપર મૂકી અને યશોદા ઘરકામમાં લાગી ગયા. ભૂમિ ઉપર સૂર આવી, યશોદા કામમાં લાગ્યા. આ બાજુ ભગવાનને એમ જો કઈ વાંધો નહીં, કારણ કે આ જ શસ્ત્રથી એને તૃણાવ્રતને મારવાનો છે. વંટોળિયો આવ્યો, આખું ગામ રજ અને તમથી આવૃત થઈ ગયું. મુહૂર્તમ અભવત કોષ્ટમ રજસા તમસાવૃતમ. મોટા મોટા ઓઘાન ઓઘા ઉડવા માંડ્યા. લાલાને લઈને ઉડ્યો ઉપર આકાશમાં જાય, લાલો ઉપરથી નીચે જોવે, આમ આખું ગોકુળ દેખાય, કારણ કે આ નાનો એવડો એટલે ફરી જ ના કે ઉપરથી જોવે. એ માધવિકા ઘર હે, એ મેરા ઘર હે, એનકા ઘર હે. લાલાને મજા બહુ આવી છે. પેલા કાનમાં કે ઓર ઉપર લેકર ચલો, ઓર ઉપર લેકર, બહુત મજા આવતી હૈ, એક કન્યા ડરતા નહીં હૈ. આકાશ ની અંદર જયારે જોતેલો ત્યારે એને નક્કી કર્યું કે લાવ મથુરા બાજુ લઈ જાઓ. એટલે મથુરા બાજુ જ્યાં વળ્યો ને એટલે લાલાએ કીધું કે જો મામા, કા સીધું હાલવાનું અને કા હેઠે હાલવાનું, કા ઉપર ને કા નીચે, આડું અવળું નહીં થવાનું, આડું અવળું નહીં. ઉપર ભી મેરા ધામ હૈ ગોલો, ઓર નીચે ભી મેરા ધામ હૈ બ્રજ. એટલે ભગવાને એવું વજન વધાર્યું, એવું વજન વધાર્યું, એવું વજન વધાર્યું,
લાલા ના મામા છે ને મોટા માણા બો એટલે રમકડા મોકલે, મામા રમકડા મોકલે એટલે પેલા એને ઢીંગલી મોકલી, એ ફૂટી ગઈ ઢીંગલી, આમ કરીને દબાઈ જય સ્વામિનારાયણ. પછી એને ગાડું મોકલ્યું તો ઠાકોરજી પગ અડાડીને ગાડું ભાંગી નાખ્યું, અને હવે એને હેલિકોપ્ટર મોકલ્યું. એટલે લાલાને એમ તો લાવ તું જે હોર્ન બોન મૂક્યો છે કે નહીં, એટલે આમ કરીને ગળું પગડ્યું ઠાકોરજી, આમ જ દબા. ઓલો આડો ઓળો તો તું ભગવાન નો ઓલો લોલ કે મૂકી દે મૂકી દે મૂકી દે, ભૂતનાએ બહુ કીધું મૂકી દે, આને કે મૂકી દે મૂકી દે મૂકી દે. ભગવાન કે પાર્ટનરશીપ ઈ પાર્ટનરશીપ અધૂર છે છોડાય નહીં. અને સાંભળો, આ દુનિયામાં ભગવાન એક જ જીવો છે, અદ્વૈત છોડે નહીં, માણાનું કઈ નક્કી નહીં, ગમે ત્યારે છોડી દે. હા, એટલે ભરોસો ભગવાન નો રાખો. એટલે દહજા નો દગ પીડ્યો, ઓલી ઓલી શીલા ને ઉપર પડ્યો તો પોપુયો ફાટે ને ફાટી ગયો. ઠાકોરજી હળવેથી હેઠા આવ્યા, યશોદાની દોડતા દોડતા જે હોશરી જોવેલા, લાલો નહીં ફળિયામ જોઈ તો લઈ જ પડેલો, ત્યાં ઠાકોરજી રમતા હતા, દોડી યશોદાજી લાલાને પકડી લીધો, ગળે વળગાડ્યો, પાછા ગૌશાળામાં લઈ ગયા, પાછા ગૌ મૂતર થી નવરે પાછું ઓલું પૂછડું પહેરવી, અને પાછા બાર ભગવાનના નામ લઈ નજર ઉતારી. લાલો કે પણ મમ્મી મારે આવી રીતે ઘડીએ ઘડીએ નવરા શિયાળ અંદર ઝડપી થઈ જાય, મને તું રહેવા દે ને. યશોદા કે નાવું પડે મડદાને અડે, જો મડદાને અડીને નાવું પડે, મારો તો બિઝનેસ છે આજ કામ કરવા માટે આવ્યો, સાફ સફાઈ કરે છે સફાઈ. ભલે ભક્તો આવા અનંત ચરિત્રો છે. અને પછી ભગવાનને સ્તનપાન કરાવવા માટે જ્યાં બેઠા યશોદા, કારણ કે બાળકને જયારે નજર લાગી જાય ને એટલે ખાવા પીવાનું બંધ કરી દે, એટલે યશોદા એમ થયું કે આની નજર નથી લાગી ગઈ ને, એટલે યશોદા જ્યાં ખોળામાં લઈને ઠાકોરજીને સ્તનપાન કરાવવા બેઠા ને, તો ભાગવતમાં લખ્યું કે લાલો એટલું બધું દૂધ પીવા માંડ્યો, એટલું બધું દૂધ પીવા માંડ્યો, એટલે મમ્મીને ચિંતા થઈ કે આ વધારે જો પી જાય ને તો તકલીફ થાય, આનું નામ માં લોણ ખાય તોય માને ચિંતા થાય, અને ખાઈ જાય વધારે તોય ચિંતા થાય, માઈ માં છે. એટલે લાલાને આમ કરી છોડાઈ દીધું, સ્તન છોડાયું ને એટલે લાલો રડવા માંડ્યો, પરાણે છોડાયું એટલે રડવા માંડ્યો. પણ યશોદા તો એટલા બધા હોશિયાર, એને એમ થયું કે લાલાને રડતા રડતા ખાવાનું ન છોડાવાય, એટલે પાછો સ્તને લગાડી દીધો, અને પછી આમ ગદગદ્યા કર્યા, આમાં આમ ગદગદ્યા કર્યા, એટલે ખડખડા ઢસ્યો લાલો, અને જ્યાં લાલો ખડખડા ઢસ્યો ને એટલે મમ્મીએ સ્તનથી અળગો કરી દીધો. આ ચરિત્રમાંથી આપણને એ બોધ મળે છે કે બાળકને ખવડાવો, બાળકને સુવરાવો, બાળકને જગાડો, ખીજાતા ખીજાતા નહીં, રડાવતા રડાવતા નહીં, એને પ્રેમથી જગાડો, પ્રેમથી ખવડાવો. ઘણી માવો તો છે ને એને ઉતાવળ એટલી બધી, ખાઈ લે ખાઈ લે, મારે આગળ વિડીયો છે પણ અહીં દેખાય એવું નથી વ્યવસ્થા, મારે એને ખવડાવે, મારી મારીને ખવડાવે. એટલે મારી માવુને વિનંતી છે, બાબાને જ્યારે ખવડાવો ત્યારે પ્રેમથી ખવડાવું, અને બાબાનો બાપો આવે ને ત્યારે એને બિચારાને પ્રેમથી ખવડાવું, અને હક લેવા દેવું. આ ગુરુ, આ બહેનોની જીભમાં એટલી તાકાત, જમવા બેહે આ બિચારા, અને બિચારા જ કહેવા પડે, જમવા બેહે અને જ્યાં બે ત્રણ કોળિયા ખાય એટલે પછી ઘરવાળા એટલું જ બોલે કે તમે પેલા શાંતિથી જમી લો, પછી મારે છે ને તમને વાત કરવી, એટલે ખાવું જ ન ભાવે, તરત મગજ ટેન્શન માંથી જાણે હું વાત છે, હું ઉપાધિ છે, હું હોય છે, એટલે ખાઈ લેવા દઉં પછી વાત કરવી. અદભુત એક એક પરમાત્માના ચરિત્રો છે. વાલા ભક્તો, આપણી સભામાં બહુ મોટા મોટા સંતો પધાર્યા છે, પુરાણી સ્વામી, જયેન્દ્ર સ્વામી, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના સંતો પણ આવ્યા છે, બ્રહ્મચારી મહારાજ આવ્યા છે, બધાના આપણે રૂડા આશીર્વાદ લેવાના છે. આજે બપોર પછી ભગવાન ઠાકોરજી આખા નગરની અંદર બધું જોવા નીકળવાના છે, એટલે હોના ઘરના દરવાજા સાફ રાખજો, આંગણા સાફ રાખજો, રંગોળી પૂરજો, ભગવાન જેનું ઘર સારું દેખાય એનું કામ થઈ જાય.
આજે તમારા ઘરના ભાગ ઉગડી જવાના છે. મેરી ઝોપડી કે ભાગ ખુલે જાયેંગે निकलने वाले हैं मेरी नगर देखने के लिए. मेरा ठाकुर आए तो क्या करना चाहिए? हे राम आएंगे तो राम आएंगे तो અશ્વપાલવના તોરણ ઘરે ઘરે બાંધવાના, દીપ પ્રગટાવવાના,
ઠાકોરજી બધાની ઉપર નજર કરવા માટે નીકળવાના છે અને પછી મંદિરમાં બેસી જાય. એટલે આજે જેટલા વાગે અમને સ્વામી કહે અને પછી આપણે અહીંયા કથા, કાલે ભગવાનની પ્રતિષ્ઠા, એટલા મોટા સંતો આવ્યા એમના આપણે આશીર્વાદ લઈશું. એટલે કોઈ ઊભા થતા નહીં. સ્વામિનારાયણ 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 નારાયણ દેવની જય. કોઈ જય ન બોલ્યો, જોરદાર જય. શાસ્ત્રીજી બોલાતા તો બોલો બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ સરસ પૂજ્ય વક્તા શ્રી આપણને કથાનું રસપાન કરાવ્યું. જોરદાર તાળીથી સ્વામીને વધાવી લઈએ, એમ થાય એમની કથા સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા કરીએ. ટાઈમ ઓછો છે તમારી પાસે, આ કથા માટે તો ઘણો ટાઈમ છે, પણ હું તમારી પાસે ઓછો છે. આજે લાલજી મહારાજનો ભવ્યથી ભવ્ય વરઘોડો છે. લાલજી મહારાજ ગામમાં વિચરણ કરશે, સાથે સાથે સ્વામિનારાયણ ભગવાન અને રાધા કૃષ્ણ દેવ સહિત તમારા ઘરના આંગણ સજાવશો, રંગોળી કરજો, આસોપાલવના તોરણ્યા બાંધજો, ભગવાન આવે તો ચોખાથી વધાવજો. તમારું જે દુઃખ હોય, જે અરજો હોય, ભગવાનને મૂકશો, તરત તમારી અરજી ભગવાન પાસ કરી દેશે. પણ બાપા વહેલા ઉઠજો 3 વાગે, બીજું કઈ મને તો એ ચિંતા, ઉઠશે કે નહીં ઉઠે. સુખી ગામમાં માથાકુટ રહે ને લાલા ભાઈ. આપણે આ આમંત્રણને માન આપીને ખૂબ પવિત્ર સંતો જ્યારે પધાર્યા હોય તો એમના પૂજન માટે હું વિનંતી કરું, સંત પૂજનના યજમાન હરિકૃષ્ણભાઈ સત્વરે પધારશે, એમના દીકરાને પણ વિનંતી, અજેન્દ્ર પણ જોડે રહેશે. સનાતન દાસજી સ્વામી કારેલી બાગથી આવ્યા, જોરદાર તાલીથી આપણે સ્વામીનું સ્વાગત કરીએ. સાથે ચિન્મય સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાન જીવન સ્વામી કુંડળવાળા એમના શિષ્યો છે, ગુરુજીનો આશીર્વાદ લઈને આવ્યા છે, ખૂબ હેતવાળા છે. એકવાર જોરદાર તાલીથી આપણે જ્ઞાન જીવન સ્વામીને પણ યાદ કરીએ. ખૂબ સારી સેવા મંદિરમાં પૂજ્ય જ્ઞાન સ્વામીની રહેલી છે. હું જ્યાં પણ મંદિર બાંધું ત્યાં પૂજ્ય ગુરુજી કાયમ સેવા આપે છે. સાથે સાથે પુરાણી સ્વામી કૃષ્ણ પ્રિયદાજી સ્વામી પણ પધાર્યા, જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીએ. વડતાલ બોર્ડ મેમ્બર અમારા બ્રહ્મચારી સ્વામી પ્રભુતાનંદજી પધાર્યા, ટ્રસ્ટી શ્રી, એમને પણ જોરદાર તાળીથી સ્વાગત કરીએ. મારા સ્નેહી મિત્ર સત્યનારાયણ સ્વામી પધાર્યા, સંત સ્વામી પધાર્યા, જયેન્દ્ર સ્વામી પધાર્યા, સાથે સાથે નરોત્તમાનંદજી, શાંતિ સ્વામી પધાર્યા, વિનય સ્વામી ચાનોદ મંદિરના કોઠારી પધાર, જોરદાર તાળીથી એમને પણ સ્વાગત કરીએ. ભક્તિ સ્વામી પધાર્યા છે, સાથે પાર્ષદ કલ્પેશ ભગત ને ભીખા ભગત પધાર્યા, જોરદાર તાળીથી આપણે એમને વધાવી લઈએ. સાથે સાથે આપણા સંત પૂજનના યજમાન ખૂબ સ્નેહવાળા છે મારા, અને હું જ્યાં પણ કહું ત્યાં સંત પૂજન યજમાન અચૂક હોય. આના પછી હું સીગામ ઉત્સવ કરવાનો છે, જોરી લઈને આવવાનો તમારે ત્યાં, ગભરાતા નહીં. તમારા ત્યાં જે ઉત્સવ કર્યો એવો સીગામમાં ઉત્સવ કરવાનો છે આગામી ફેબ્રુઆરીમાં 24, 25 અને 26. ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું છે, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા છે, ત્યાંના પણ સંત પૂજાના યજમાન છે. હું વિનંતી કરું, શાસ્ત્રી પાસે આવશે, શાસ્ત્રી સ્વામી પાસે, અજેન્દ્ર તમે પણ આવો, અને હરિકૃષ્ણભાઈ પધારો, આગળ આવો, પૂજ્ય સ્વામી એમને હાર પહેર. અરે અજેન્દ્રભાઈ આવી જાઓ ના, હવે બાપા આવી જાઓ, બધા પહેરી લીધા હવે, અને સંતો એમને હાર, વક્તાશ્રી હાર પહેરાવશે, મૂર્તિ આપશે. જોરદાર તાળીથી આપણે યજમાનને વધાવી લઈએ. 2 હાર મહિલા મંડળમાં આપશે. રંજનબેનને વિનંતી કે વિમળાબેન અને રંજનબેન આવે છે, એમના પુત્ર વધુ, એમને ત્યાં હાર પહેરાવી દેશો. ત્યાં આગળ તારાપુરથી આવે, ક્યાં બેઠા છે, ઊભા થજો એટલે તમને ખ્યાલ આવે. તારાપુરથી વિમળાબેન આવ્યા છે. આપણા મહિલા મંડળના કોઈ પણ બેન જઈને હાર પહેરાવે, આ બેઠા છે. જોરદાર તાળીથી આપણે બહેનોને પણ વધાવી લઈએ. 2-5 જણા સન્માન લેલો. ચામરાથી જગદીશભાઈ આવ્યા છે, ખૂબ સારી સેવા કરી. જગદીશભાઈ પધારો ફટાફટ, ઉતાવળા પગે આપણે સંતોના આશીર્વાદ લેવા છે. જગદીશભાઈ, અર્જુનભાઈ, પરેશભાઈ આવ્યા છે. જગદીશભાઈ ને અર્જુનભાઈ ખૂબ સારી રસોડામાં સેવા કરે છે, રાત દિવસ જાગે. જોરદાર તાળીથી વધાવો આપણે. અને જગદીશભાઈ અમારા ચમારાના ખૂબ ખંતીલા હરિભગત છે અમારા, જોરદાર આપણા અર્જુનભાઈ, જે પણ ચમારાના આવ્યા હોય આપી દો.
જય સ્વામિનારાયણ. સાથે સાથે કિમોસ્થી પણ હરિભક્તો આવ્યા છે, દિલીપભાઈ, ઘનશ્યામભાઈ, નિમેશભાઈ, જે પણ હોય કિમોસ્થી ખાસ, વૈશાલીબેન અને એમનું આખું મંડળ આવ્યું છે, મહિલા મંડળ. જોરદાર તાલીથી આપણે એમને વધાવી લઈએ. ચમરાથી દિલીપભાઈ આવ્યા હોય, ઘનશ્યામભાઈ, નિમેશભાઈ ફટાફટ પધારો. હિતેશભાઈ પણ આવ્યા છે ચિખોદરાથી. હિતેશભાઈ આવ્યા છો? આવજો આવજો આવજો. એ ને એમનો દીકરો પ્રથમ હોય તો ફટાફટ આવી જશે ઉતાવળા પગે. આપણા મંદિરમાં જેટલું પણ ફિટિંગ છે આ હરિભગતે બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કર્યા. જોરદાર તાલીથી આપણે વધાવીએ. બીજા પાયે કરાવ્યો તો 25,000 રૂપિયા થાય, પણ એમને 1 રૂપિયો લીધો નથી ને આખા લાલજી મહારાજનું આપણને લાઇટ ફિટિંગ ફ્રી ઓફ ચાર્જ કરાવ્યું છે. તો એમને પણ વિનંતી ફટાફટ આવે. ત્યારબાદ નિસારભાઈ આવ્યા છે ભરૂચથી. નિસારભાઈ ઇસ્લામ ભક્ત છે. નિસારભાઈ ફટાફટ આવી જાઓ, જેમણે આપણા મંદિરનું શિખર ને બધું મંદિરનું સારું કામ કર્યું છે. જોરદાર તાલીથી એમને પણ વધાવી લઈએ. બીજું જાહેરાત કરું, આજે નગર યાત્રા 5 વાગે શરૂ થવાની છે. કેટલા વાગે? 5 વાગે. કેટલા વાગે? 5 વાગે. કથા થશે 3 વાગે. કેટલા વાગે? તમારે કેટલા વાગે આવવાનું? હા, 2:30 વાગે. જો આ કોઠારી બોલ્યા, બાપા દયા કરજો, મારે બહુ બૂમો ના પાડવી પડે. બધા બહેનોને વિનંતી, ભાઈઓને વિનંતી, દેવતાઓ બરાબર 3 વાગે આવી જજો. કેટલા વાગે? 3 વાગે તો આવી જ જજો. કેટલા આવશે? આંગરૂચી કરો. વાહ ભાઈ, રાજી રાજી લો, અને તાવ ચિંતા નહીં કરું. બરાબર 3 વાગે બધા આવી જજો. બરાબર 3 વાગે કથાનો શરૂઆત થશે. સાથે સાથે સાંજે મૂર્તિનું ધાન્યવાદ છે. 8 વાગે ભગવાનની મૂર્તિનું ધાન્યવાદ છે. દરેક લોકોએ માત્ર ઘઉં લાવવાના છે. 8 વાગે જેને પણ ઈચ્છા હોય મંદિરમાં ઘઉં આપણે મૂકવાના. દરેકના ઘરમાંથી થોડામાં થોડા ઘઉં આવવા જોઈએ, આવવા જોઈએ ને. ઓછામાં ઓછા 10 કિલોથી માંડીને 5 મણ સુધી, 10 મણ જેટલું આપશે ધાન્યવાસનું બહુ મોટું પુણ્ય હોય તો. ખાસ રાત્રે ગરબા રાખવા છે તો લઈએ. હા, રાત્રે 9 થી 11 ગરબા છે. તો અત્યારે આપણી સભામાં પૂજ્ય પુરાણી સ્વામી ખાસ પધાર્યા છે, એમને વિનંતી કરશું. ખૂબ સમય થયો પણ સરસ આપણને રૂડા આશીર્વાદ આપશે. મારા ગુરુ સમાન છે, ખૂબ જ્ઞાની છે, વિદ્વાન છે, તપસ્વી છે, જેને સત્સંગમાં મંદિરો બનાવ્યા, અનેક જીવોને કંઠી બાંધી છે, વડતાલમાં જોડ્યા છે અને મધ્ય પ્રદેશમાં ખૂબ સારો સત્સંગ કરાવે છે. અને આજે બપોરે જેને કંઠી બાંધવાની હોય પૂજ્ય પુરાણી સ્વામી પાસે આવશે. સરસ તમારા માટે કંઠી લાયા છે, બધાને કંઠી પહેરાવશે. તો પૂજ્ય પુરાણી સ્વામી શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણ અક્ષરના આધાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રાઘવપુરાના લાલજી મહારાજ વ્યાસપીઠાસીન વર્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી મારી બાજુમાં બેઠેલા વડતાલ ત્રષ્ટિ મંડળના સભ્ય શ્રી પ્રભુતાનંદજી બ્રહ્મચારી સ્વામી અને રાઘવપુરાનો બીજો લાલજી વિજય સ્વામી, જેણે આ સુંદર કાર્ય કર્યું છે. સંતો જયેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી સ્વામી, સત્યપ્રકાશ સ્વામી અને અમારા વડદના લાડીલા સંત સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી, બધા સંતો, પાર્ષદવર્ય, સર્વે પાર્ષદો, આ મહોત્સવમાં પત્રિકાને જોતા એમ લાગે છે કે લગભગ રાઘવપુરાના યજમાનો છે. બીજા પણ ગામોના યજમાનો, સર્વે ભક્તો, સર્વે મારી માતાઓ, પુરાણી કૃષ્ણ પ્રિયદાસના તમને બધાને સહર્ષ જય શ્રી સ્વામિનારાયણ. ધર્મશાસ્ત્રો એવું કહે છે, યત પદે તીર્થ જાતમ,
यत पदे तीर्थ जातम द्रष्टा स्प्रष्टा नतावा कृत परिचरणा भूजिता पूजितावा सत्य पुंसाम गौघम बहुजन जनितम ग्रंथिये वै समूहम जैना दर्शन मात्र थी जैना स्पर्श मात्र थी जेने मात्र एक वक्त चाने समोसू खवड़ावा थी आने एवा जे संत छे साधु छे जेना दर्शन ने स्पर्श मात्र थी जन्म जन्मांतरना पापोनो तीर्थ तार्यते इति तीर्थ જે ભવ સાગર ને તરાવી દે એવું તીર્થ પણ એ તીર્થ ક્યાંથી પેદા થયું સાધુના ચરણમાં યત પદે તીર્થ જાતા એ જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ થાય રાઘવપુરા ગામ કેવું તીર્થ ધામ બની લાલજી ધામ બની માત્ર વિજય સ્વામીએ પગ મૂક્યો આ વિજય ભગવાન ના વૈકુંઠમાં જય અને વિજય નામના બે પાર્ષદો હતા એ ભાગવતજી બહુ મોટી કથા છે વિજય જય એટલે પૈસો અને વિજય એટલે ફત્તે જીત જ્યાં વિજય હોય ને ત્યાં જીત થાય છે અને જ્યાં જય હોય ત્યાં પ્રતિષ્ઠા મળે છે પૈસાથી પ્રતિષ્ઠા મળે અને વિજયથી જીત હાંસલ થાય તમે લોકો જીતી ગયા કેમ કે અહીંયા વિજય આવ્યો ત્યાં સંતોએ એમને આશીર્વાદ આપ્યા જય વિજયને આશીર્વાદ આપ્યા ત્રણ જન્મ રાક્ષસના થશે અને ત્યાર પછી તમે અમારા જેવા સાધુ થશો શનકાદિકોએ આવું કહ્યું ત્રણ જન્મ થયા એમના રાક્ષસના રાવણ કંસ દંત વક્ર અને પછી કહ્યું કે તમે અમારા જેવા થશો સાધુ સાધુ બનાવે પારસ મણી ના બનાવી શકે કલ્પવૃક્ષ બીજું કલ્પવૃક્ષ ના બનાવી શકે તીર્થ બીજું તીર્થ ના બનાવી શકે પણ સાધુ એના જેવું બીજું તીર્થ ઊભું કરી શકે છે સાધુ બીજો એવો સાધુ કરી શકે છે વાલિયા ભીલ સાધુ બનાવી દીધો કે નારદજીએ આ શનકાદિકોએ કે તું પાછો સાધુ થજે ત્રીજા જન્મ થયા પછીથી એ આ વિજય અહીંયા આવ્યો આ ત્રીજા જન્મ રાઘવ ગામનું નામ કેટલું કહીશ રાઘવ અત્યારે તો રાઘવજી નું બરાબર ચાલી રહ્યું છે હા ઋષિયાવર રામચંદ્રજી બહુ વિશેષ નથી કેવું ટાઈમ બહુ થઈ ગયો છે પણ આ નૂતન મંદિર બન્યું ભગવાનનું નૂતન સ્વરૂપ છે આ મૂર્તિના મેં દર્શન કર્યા મૂર્તિ હજારો વર્ષ જૂની છે હજારો વર્ષ જૂની મૂર્તિ છે પુરાતન છે પ્રાચીન છે અને લાખો આરતીઓ ઉતરી હશે લાખો લોકોએ સેવ્યા હશે બહુ પ્રતાપી દેવ છે બહુ પ્રતાપી દેવ છે અને પરમદાડે મારે ઘેર આવ્યા હતા લાલજી મહારાજ હા મને દર્શન દેવા આવ્યા લો તમે બધા દર્શન કરવા જશો ભાઈ આ તો પોતે મારે ત્યાં આવ્યા મને દર્શન દેવા કૃતાર્થ થઈ ગયો આજે વિશેષ મંદિર નૂતન બન્યું સુંદર બન્યું દેવ અંદર બિરાજમાન થશે ભગવાન લાલજી મહારાજ અંદર બિરાજશે આ સંપ્રદાયમાં ત્રણ લાલજી હતા એક કલાલીમાં લાલજી મહારાજ બિરાજે છે બહુ પ્રતાપી બીજા લાલજી મહારાજ માણાવદરમાં બિરાજમાન છે દીકરા તરીકે રહે છે ત્યાં આ ભાઈઓ બહુ ભાગશાળી બહેનો એના દીકરા થઈને રહ્યા છે બોલો આને ત્રીજા છે મોટીબાએ પૂજેલા લાલજી જેને દૂધનો કટોરો પી ગયા હતા
ત્રણે લાલજી સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, પણ આજનો દિવસ એટલો ભાગ્યશાળી છે, કાલનો દિવસ એટલો ભાગ્યશાળી છે, અને એ દિવસ તમારા ભાગ્યમાં આવ્યો, આ ચોથા લાલજી સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. તમે બહુ ભાગ્યશાળી છો, પણ એ ભાગ્ય કોના ખુલશે ખબર છે? તમારા ગામમાં હોય તો ભલે, ના હોય તો ભલે, તમારું ભાગ્ય ખુલશે. ક્યારે ખુલશે? આ નૂતન મંદિરમાં લાલજી મહારાજ બિરાજમાન થશે, અને એને જે સેવશે, એની જે સેવા કરશે, એના દર્શન કરશે, એનું પૂજન કરશે, એના ભાગ ખુલશે. હુતા હુતા ભાગ નહીં ખુલે ભાઈઓ. નવું મંદિર થાય તો દર્શન કરવા જજો, દર્શન કરવા નહીં જાઓ તો આપણા ધર્મના આપણા મંદિરના ત્રણ દુશ્મન છે, માલમ છે? એ ત્રણ દુશ્મનમાં આપણે તો નથી આવતા રે. મને સહ બાપાની ધીર્યતે શિર્યતે વિકિર્યતે ઇતિ મંદિરમ. મનના પાપોનો નાશ કરે, વિદારણ કરે, તોડી નાખે, ભાંગી નાખે, ફેંકી દે. મનને સાફ કરે, મનના પાપોને દૂર કરે, આનું નામ મંદિર છે. પરંતુ એ મંદિરના ત્રણ દુશ્મન છે. એક દુશ્મન છે આ મંદિરોનો મોટામાં મોટો નાસ્તિક. નાસ્તિકો એવું કે છે મંદિરો શું કરવા છે, મંદિરોનું શું કામ છે, પૈસા બગાડીને શું કામ છે, દવાખાના કરો, સ્કૂલ બનાવો, વાવ કૂવા તળાવ ખોદાવો, બગીચો બનાવો, આ મંદિરોના પૈસા શું કરવા છે. મંદિરોના દુશ્મન નાસ્તિક લોકો, એનાથી ભય છે ભગવાનને. ભગવાનને કોઈનો ભય નહીં, પણ નાસ્તિકથી તો ભગવાને ભાગી જાય, કાળેવન પાછળ પડે, ભાગ્યા કે નહીં? પાપી જતો, ઈરાનનો બાદશાહ હતો કાળેવન, એ લુંગી મૂકી ગયો અહીંયા, એ લોકો લુંગીઓ પહેરે. હા, એ કાળેવન લુંગી અહીં મૂકી ગયો 5000 વર્ષ પહેલા. હિન્દુના લક્ષણ છે આ. ચોટલી રાખો, તિલક કરો, કંઠી પહેરો, હિન્દુના નિશાન રાખો, ગર્વ સે કહો હમ હિન્દુ. તમને તમારી જાતનું ઘમંડ નથી રાખવું જોઈએ આપણે. ખેર, બીજો દુશ્મન મંદિરનો સરકાર. એના ડોળા મંદિરો ઉપર છે, મંદિરોમાં બહુ ધન છે, લઈ લો, ટેક્સ નાખો. મંદિરમાં લાઈટ આવે એટલે કોમર્શિયલ થઈ ગઈ, ગેસનો બોટલો કોમર્શિયલ મંદિરોના, કેમ કે કમાણી કરે છે, કમાય છે, એમાં બહુ પૈસા છે, લઈ લો, સરકારની નજર છે. આ મંદિરોના દુશ્મનો છે. મંદિરો ઉપર કેટલા ટેક્સ છે ભારતમાં? એક પણ મંદિર બાકી નહીં ટેક્સ વિનાનું. તો ત્રીજો દુશ્મન કોણ છે? આપણે મંદિરના દુશ્મન એ ના થવું જોઈએ. કેમ? આપણે મંદિરમાં ના જઈએ તો અવળ થઈ જાય કે ના થઈ જાય? તમારું ઘર બંધ કરીને નાહી જાઓ અહીંથી. ઘર બંધ રહે, 10 વર્ષે આવીને જુઓ કેવું હોય, 25 વર્ષે આવો કેવું થઈ જાય. તો આપણે મંદિર બનાવ્યું, આપણે ઘર બનાવ્યું, ઘર રહેવા માટે બનાવ્યું છે. મંદિર બનાવ્યું તો ત્યાં દર્શન કરવા માટે છે. આપણે જઈએ જ ના તો ઠાકોરજી બી પછી ક્યાંક રસ્તો તો કરે ને, જતા જ રહે ને. તો ખાસ કરીને બહેનોને વિનંતી કરું છું કે મંદિર ના જાય ત્યાં સુધી ચા નાસ્તો ના હાલતા. જાઓ મંદિર જઈ આવો, પહેલા દર્શન કરી આવો, હું ચા મૂકું છું, નાસ્તો કરું છું. બહેનો ની જવાબદારી છે. હા, તમે ક્યાધુ બનો, તમે મંદોદરી બનો, તમે લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી પણ ક્યારેક ક્યારેક બનતા શીખી જાજો. વેલણ નકરી રોટલી વણવામાં નહીં, ધાબેડવામાં એ વાપરવી. તમને તો અત્યાર ભગવાને જન્મ સીધા આપ્યું છે. મંદિર ના જાય તો
ભગવાન ના દર્શન ના કરે તો, ભગવાન ની શરણાગતિ ના કરે તો, ભગવાન ની શરણાગતિ કરજો. અને હમણાં માઇક સંચાલન કરનારા સંતો એમ કહ્યું કે જે કોઈને કંઠી પહેર્યું અમે ધર્માંતરણ નથી કરાવતા, હોય આપણા 33 કરોડ દેવ છે, 33 કરોડ માં સ્વામિનારાયણ આવે કે ના આવે? તા ભાઈ તમને હું વાંધો કંઠો પહેરવા? અને કંઠી બે હેર ની હોય, એક માં ની ને એક બાપ ની. આ બે શેર ની કંઠી ને સ્વામિનારાયણ ની, એટલે એક માતાજી ની છે અને એક નારાયણ ની છે, એક લક્ષ્મી ની, એક પાર્વતી ની, અને એક છે તો ભોળાનાથ ની. એમાં મેં બેવડી કંઠી પહેરી છે. કપારમાં એ તિલક ભગવાન નું, રામ નું, અને ચાંદલો સીતાજી નો, રાધિકાજી નો, માતાજી નો. અમારે તો માય જોવે છે અને બાપે જોવે છે, મા બાપ ની અમારે જરૂર છે. તો જે કોઈ યુવાનોને અથવા જે કોઈને ઈચ્છા હોય તે આવી જજો, અને સંચાલન કરનારા સંતોને કહેજો જેનું નામ બોલવામાં આવે તેને જ આવવાનું છે. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ. માન અરવિંદભાઈ મોતીભાઈ ભગત હસ્તે સુભાષભાઈ ને વિનંતી કરું પધારશે. મહેશભાઈ મોતીભાઈ, રાજેશભાઈ મોતીભાઈ, તો અરવિંદભાઈ મોતીભાઈ ભગત હસ્તે સુભાષભાઈને વિનંતી સત્વરે સ્ટેજ પર પધારશે, જેમણે મંદિરના મુખ્ય લાકડાનો કાસ્ટરનો દ્વાર આપ્યો છે. ફટાફટ આવો. સાથે સાથે રામસંગભાઈ, ચંદુભાઈ ઠાકોર, સાથે અજયભાઈ, દીપકભાઈ અને રાહુલભાઈ બાદકામસી આપી છે, તો રામસિંગભાઈ, ચંદુભાઈને પણ વિનંતી સત્વરે પધારે. અરવિંદભાઈ મોતીભાઈ ભગત પરિવારમાં કોઈ નહીં. સુભાષભાઈ આવો, ઉતાવળે આવો, વાલા ઉતાવળે આવો, ઉતાવળે આવો. સાથે સાથે રાકેશભાઈ, ભાનાભાઈ, લાલાભાઈ, રાકેશભાઈ કઈ ગયો છોકરો, ભાનુભાઈ, રાકેશ એ રહી ગયો, પણ તમારા તમારા પરિવાર રાકેશભાઈ, રાકેશ આવી જા. આ અહીંનો ભાનો છે, પણ ખૂબ સારી મંદિરમાં સેવા કરી આ છોકરાએ, અને સંતોને ખૂબ જમાડે, જોરદાર તાળીથી અમને વધાવી લઈએ. સાથે સાથે 26 જાન્યુઆરીએ ચાનોદ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ, સાથે સાથે સત્સંગ મહાસંમેલનનું આયોજન છે. ખાસ વડતાલથી પૂજ્ય લાલજી મહારાજ શ્રી પધારશે, અને વક્તા તરીકે વડતાલ મંદિરના કોઠારી સદગુરુ ડોક્ટર સંત સ્વામી પોતે સત્સંગ કરાવશે. સૌ હરિભક્તોને વિનંતી છે, રાઘવપુરાના હરિભક્તોને 26 જાન્યુઆરીએ ખાસ ચાનોદ જશે, શાકોત્સવનો સાથે સાથે સત્સંગ સભાનો પણ લાભ લેશે. સંતો ઘણા ઘણા પધાર્યા છે, સભામાં જયેન્દ્ર સ્વામી ઉપસ્થિત છે, સાથે સંત સ્વામી ઉપસ્થિત છે, અમારા સ્નેહી મિત્ર સત્યપ્રકાશ સ્વામી અને ન્યાલકરણ, અરે સોરી, કારેલી બાગથી સનાતન સ્વામી પધાર્યા. તો બધા સંતોના ચરણ વિનંતી, 2 મિનિટ હરિભક્તોને આશીર્વાદ આપશો. ખૂબ સમય થયો તો સનાતન સ્વામીને વિનંતી કરું, સ્વામી પધારો અને યજમાન પરિવારને રૂડા આશીર્વાદ આપશો, પધારો. વાલા વાલા આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા વાલા વાલા લાલજી મહારાજ તથા વક્તા મહોદય પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ વાલા સંતો, વાલા પાર્ષદો, સર્વે રાઘવપુરા ગામના વાલા વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સરસ મજાના શ્રીમદ ભાગવતના કાનાના ચરિત્રો બહુ સરસ ચાલતા હતા. વાલા હરિભક્તો, પૂજ્યપાદ આપણા કૃષ્ણ પિતાજી સ્વામીએ બધી વાતો કહી. મંદિર તો થયું, પણ મંદિરને સાચવવું, મંદિરે આવીને રોજ જે કાંઈ ધૂન કીર્તન કથા વાર્તા કરવી, દર્શન કરવા, ઉત્સવ સમય કરવા, એ તો કરવાનું બાકી જ રહ્યું છે. મંદિર તો બીજી પ્રકાશ દાસજી સ્વામીએ આપણને સરસ મજાનું બાંધી દીધું, પણ ભજન કરવાનું તો સત્સંગ કથા વાર્તા કરવાનું આપણે જ કરવું પડે. અને કહેવાનું તો કંઈ જાજુ નથી, કહેવા બેસીએ તો કંઈ ખૂટેમ જ નથી, અને કરવા બેસીએ તો થોડુંક જ કરવાનું હોય છે. ધૂન કીર્તન ભજન કરીએ એમાં ભગવાન રાજી થાય, બાકી કથાઓનો તો કોઈ પાર જ નથી. પ્રેક્ટિકલ જેટલું આપણા જીવનમાં આવશે એટલું જ આપણને સુખ થાય છે. માટે દરેક વાલા વાલા હરિભક્તો, સત્સંગે કંઠી સ્વામીએ વાત કરી કે જેને કંઠી ધારણ કર્યો કંઠી ધારણ કરે, રોજ મંદિરે આવવાનો નિયમ લે, અને પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામીએ કીધું હતું કથામાં કે વ્યસન ન રાખવા. વ્યસનથી કેટલા બધા નુકસાન થાય છે ખબર નહીં, કેમ સમજાતું નથી આપણને.
પૈસાથી શું ફાયદો થાય છે? આપણે ભગવાન દાળ શાક રોટલા ભાત બધું આપ્યું છે ખાવાનું, તો એ ખાઈને આપણું જીવન બગાડવું, પાછળ આપણે દેહ છોડી દઈએ તો પાછળ વાળાની જિંદગી બગડે, આવી કેટલીક નુકસાનીઓ થાય છે, તો પણ સમજે નહીં જીવ, તો પોતાને દુઃખ થાય ને નુકસાની જાય. માટે જે જે કથામાં સંતો આપણને કહે છે તે આપણા જીવનમાં ઉતારી અને જીવનને સફળ બનાવીએ તો જ આ કથા સાર્થક થઈ ગણાય. બીજું, યજમાન પરિવારો ઘણા છે, બધાને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે, પોતાને દરેક રીતે સુખ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણી વિના વિરામ આપું. સજાન સ્વામી મહારાજ દુર્દા તાળીથી સ્વામીને વધાવી લઈએ. આપણી સભામાં મીનાક્ષીબેન સુનિલભાઈ પંચાલ પધાર્યા છે, જેઓ વક્તાશ્રીનો આખો ઉતારો આપ્યો છે, ફાર્મ હાઉસ આપ્યું, તો વિનંતી કરું રંજનબેન પાસે આવશે, પ્રસાદીની માળા ગ્રહણ કરશે. સાથે સાથે જયંતિલાલભાઈ પરીખ હસ્તે અનિકભાઈ, તો એમને 16 કિલો પેડા પ્રસાદ સાંઠ માટે લાવ્યા છે, તો એમની વિનંતી વક્તાશ્રી પાસે આવશે. અત્યારે સભામાં ઉપસ્થિત જયેન્દ્ર સ્વામીને વિનંતી કરશું આવશે અને ટૂંકમાં સર્વે યજમાનોને આશીર્વાદ આપશે. પૂજ્ય જયેન્દ્ર પ્રસાદ સ્વામી. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, સુંદર કથાનું શ્રવણ કરાવનાર એવા પૂજ્ય વક્તા મહોદય શ્રી, રાઘવપુરા મંદિરના નિર્માતા કોઠારી સ્વામી વિજયપ્રકાશ સ્વામી, પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત તમામ સંતો, ઉત્સવના યજમાનો તેમજ તમામ ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વિચાર થયા છો એટલે હવે ભોજનના ટાણે તો અઘરું બધું. પુરાણી સ્વામીએ ખૂબ ખૂબ સરસ વાતો કરી, વક્તાશ્રી તો બંને ટાઈમ કરે જ છે, પણ વાલા ભક્તો, કાનમ પ્રદેશ વાકળ પ્રદેશ માટે નિષ્કુળાનંદ સ્વામીએ જે શબ્દના પ્રયોગો કર્યા એ હું તમને કહું. વડા ભક્ત વાકળના અતિ મહાત્મ્ય ઉદા મન ઉદાર, હરિ હરિ જનયો પરે જેના પ્રેમનો નહીં પાર. નિષ્કુળાનંદ સ્વામીએ વાકળના ભક્તોની આ રીતે સરાહના કરી અને પછી કાનમના ભક્તો માટે એમ લખ્યું કે જેવા જનવા કળના તેવા જ કાનમ માય. જે ઉપમાઓ સ્વામીએ વાકળના ભક્તોને આપી એ જ તમામ ઉપમાઓ કાનમના ભક્તોને નિષ્કુળાનંદ સ્વામી આપી. કેવા હતા? જેવા જનવા કળના તેવા જ કાનમ માય, વિશ્વાસી વિકાર વિના જેમ છળ કપટ નહીં કાય. આ કાનમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ પ્રદેશના ભક્તો બધાય અતિ વિશ્વાસી વિકાર વિનાના અને મનના કેવા અતિ ઉદાર. એ તો વિજય સ્વામી રાઘવપુરાની વાત કરી એટલે ખ્યાલ આવે કે કેવી તમારામાં ઉદારતા હતી અને છે. એક મંદિર કરવા માટે કેટલાય ગામ ફરે ત્યારે એક મંદિર તૈયાર થાય, પણ મોટા ભાગનો ભાર રાઘવપુરાના ભક્તોએ વિજય સ્વામીનો હળવો કરી દીધો એટલે સ્વામીને બહુ જાજો પુરુષાર્થ કરવો ન પડ્યો. આ તમારી ઉદારતા છે, આ તમારી હૃદયની ભાવના છે. તન મન અને ધનથી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કાનમના ભક્તોને સંતોને સેવવાનો મનમાં એક ઉમંગ છે, એક ઉત્સાહ છે, એનું આ પરિણામ છે. વાલા ભક્તો, વધારે વાતો નહીં કરીએ, ખૂબ ખૂબ તમે સેવા કરી છે, સ્વામીએ ખૂબ સરસ મજાનું મંદિર આપ્યું, હવે જવાબદારી તમારી સંતો અહીંથી વારે વારે ટકોર કરી જ છે. આજથી નિયમ લેજો, દરરોજ એક વાર દિવસમાં મંદિરે જાવ, સવારે અનુકૂળતા આવે તો સવારે, સવારે અનુકૂળતા ન આવે તો સાંજે, પણ જ્યાં સુધી ઠાકોરજીનું મુખ દર્શન ન થાય ત્યાં સુધી દિવસ વાંઝ્યો કહેવાય. ભગવાનનું દર્શન ન થાય તો એ દિવસ માનવ માટે વાંઝ્યો છે,
એટલે વાલા ભક્તો દર્શનનો નિયમ રાખજો. લાલજી મહારાજનો તો મહિમા એમની પુરાતનતા વિશે પુરાણી સ્વામીએ પણ કીધો, બીજા સંતોએ પણ કીધો. બહુ મોટા ભાગ્ય હોય એને આવા ભગવાન મળે, એટલે આપણું મોટું ભાગ્ય છે. આજે સ્વામીએ કીધું એમ બપોર પછી ઠાકોરજી નગર નિહાળવા નીકળશે અને બે દિવસ પછી આજ 18 થઈને 19, 20, 21 અને 22 ના દિવસે પણ નગર યાત્રા એવી કાઢજો. આપણો હિન્દુ ધર્મનો જબરજસ્ત કોઈ જો વિજય હોય તો એ ભગવાન રઘુનાથજીની જે જન્મભૂમિ, ભગવાન રામનું જે પ્રાગટ્ય સ્થાન, એનો પણ મહામહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. તે દિવસે પણ ઘરે ઘરે દીવડા પ્રગટાવી, દીવાઓ કરી, મીઠાઈ કરી અને સૌ કોઈ દિવાળીનો પર્વનું માણજો, એને ઉજવજો. સૌને ભગવાન શ્રીહરિ ખૂબ ખૂબ શ્રદ્ધા આપે, શક્તિ આપે, ભક્તિ આપે, એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. અમારી સાથે આવેલા સત્યનારાયણ સ્વામી, સંત સ્વામી, શાંતિ સ્વામી, ભક્તિ સ્વામી વગેરે તમામ સંતો વધી તમને રાઘવપુરાના ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ, જય સ્વામિનારાયણ.